વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ઇંગ્લિશ લેક્ચરમાં હું ઋષભ સર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ફંક્શન ઓળખો એટલે કે ભાવાર્થ ઓળખો એ સંદર્ભિત વિષયની ચર્ચા કરી રહ્યા હતા જેમાં આપણે આજે આગળની તરફ જવાનું છે તો આપ આ વિડીયો ધ્યાનથી સાંભળશો એ વાત સાથે આપણે આજનો ફંક્શન જે સમજવાના છે એ સમજીએ તો આજનું આઠમું જે ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ નાઇસ ઇટીસ અહીં નાઇસ ઇટીસનો અર્થ થાય છે ઉદ્ગાર અથવા તો એક પ્રકારનો અહોભાવ એવો અર્થ અહીં થાય છે આ વાક્યનો ભાવ અર્થ આપણે ઓળખવો હોય તો વાક્યમાં આ પ્રકારના જે પ્રત્યે છે એ મૂકવામાં આવે છે જેમ કે વાવ બેસ્ટ ઓફ લક થેન્ક યુ હુડ ઓ વગેરે જેવા શબ્દો ઉપયોગમાં લેવાયા હશે એટલે કે આના દ્વારા વાક્યની શરૂઆત કરવામાં આવી હશે જેને આપણે એક્સપ્રેસિંગ નાઇસ ઇટ ઇઝ કહીશું તો આપ અહીં ઉદાહરણમાં જોઈ શકો છો કે એક ઉદાહરણ છે એને લગતું કે હુડ વી હેવ વોન મેચ અરે વાહ આપણે મેચ જીતી ગયા તો આપ જોઈ શકો છો કે અહીં હોડરે રે એ આપણને ઓળખવા માટેનો આ ભાવર્ટ ઓળખવા માટેનો એક રીત છે એ જ રીતે બેસ્ટ ઓફ લક શૈડ કરણ ટુ નિલેશ તો આપણ ચીનમાં જોઈ શકો છો કે બેસ્ટ ઓફ લક કહ્યું કરણે નિલેશને ઓ દેટ્સ ફાઇન થિંગ્સ તો ત્રીજું વાક્ય પણ એ પ્રકારનું જ છે કે ઓ આ ખૂબ સરસ છે આભાર અને છેલ્લું વાક્ય છે વાવ ઇટ વોઝ અમેઝિંગ પ્લે વાહ આ ખૂબ જ અદ્ભુત નાટક હતું બરાબર તો અહીં પ્લે એટલે નાટક થશે તો આપ જોઈ શકો છો કે હુડરે બેસ્ટ ઓફ લક ઓ અને વાવ આ પ્રકારનો જ્યારે ભાવાર્થ આવે ત્યારે આપણે એને એક્સપ્રેસિંગ નાઇસિટીસ એટલે કે એક પ્રકારનો ઉદ્ગારતાનો અહોભાવનો અર્થ અહીં આપણે રજૂ કરીશું તો આ પ્રકારે આપણે આગળના તરફ એક મહત્ત્વના ટોપિક તરફ જઈએ તો એ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિ ઓળખો ઓકે અહીં પર્સન એટલે શું થશે વ્યક્તિત્વ બરાબર જીવંત વ્યક્તિની વાત હશે હવે આને કઈ રીતે ઓળખવું તો એને ઓળખવાની સામાન્ય રીતે બે રીત છે એક કે વાક્યમાં વ્યક્તિવાંચક નામ આપવામાં આવ્યું હશે બરાબર કોઈ વ્યક્તિનું નામ હશે તેમજ તે નામને ડબલ્યુ એચ ઓ વુ નામના સંયોજકથી જોડવામાં આવ્યું હશે તો યાદ રહી ગયું કે ડિસ્ક્રાઈબિંગ પર્સન એટલે કઈ રીતે ઓળખાણ થશે તો કે વ્યક્તિ નામ હશે અને સાથે તેને વુ એટલે કે અહીં કે જેના સંદર્ભમાં એ વાક્યને સંયોજકથી જોડવામાં આવ્યું હશે તો ચાલો એને આપણે સમજીએ મંથન વુ ઇઝ અ બોય સિંગ્સ ગુડ સોંગ તો આપ જોઈ શકો છો અહીં કે મંથન એ છોકરો છે કે જે ખૂબ સારું ગીત ગાય છે તો આપણે જોઈ શકો છો કે વ્યક્તિવાંચક નામ કોણ છે મંથન અને એને જોડવા માટે વુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ રીતે મધર ઇઝ અ પર્સન હુ ઇઝ ઓલવેઝ કેર ફોર હર ચાઇલ્ડ માતા એ વ્યક્તિ છે કે જે હંમેશા પોતાના બાળકની કાળજી કરે છે તો અહીં મધર એ ઓળખ છે અને ડબલ્યુ એચ ઓ કે જેના દ્વારા આપણને ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ફાવાર્થ રજૂ થાય છે એ જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ ધોની હુ ઇઝ અ સક્સેસફુલ કેપ્ટન ઓફ ઇન્ડિયા ધોની એ છે મીન્સ કે ભારતના સક્સેસફુલ કપ્તાનોમાંથી તો અહીં ધોની પણ એક વ્યક્તિવાંચક નામ છે અને વુ એ પણ આપણને ઓળખ બતાવે છે હવે ઘણીવાર એવું થાય કે આવો કોઈ પ્રત્યય ન આપ્યો હોય તો કઈ રીતે એના ઓળખવું તો આપ જોઈ શકો છો કે આઈ એમ મિસ્ટર શર્મા હું મિસ્ટર શર્મા છું તો અહીં વ્યક્તિવાચક નામ કઈ રીતે થઈ તો કે સરનેમ આવી અને એની આગળ મિસ્ટર કે મિસ એવો પ્રત્યય લગાડવામાં આવ્યો હોય તો એ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ભાવાડ રજૂ કરે છે તો આપને આ રીત સમજાઈ ગઈ હશે કે વાક્યમાં વ્યક્તિવાંચક નામ હોય અને તેમની સાથે ડબલ્યુ એચ ઓવુ નામનું સંયોજક ઉપયોગમાં લેવાયું હોય તો એના આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહીશું બરાબર છે તો આગળ વધીએ અને વાત કરીએ સ્પેસિફાઈંગ ટાઈમ સમય દર્શાવવો ઓકે હવે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે શું તો કે વાક્યમાં ચોક્કસ કે અચોક્કસ રીતે સમય દર્શાવવામાં આવ્યો હશે એટલે કે કોઈ કાર્ય ચોક્કસ સમયે થતું હશે કોઈ કાર્યનો જે સમય છે એ આપણને સ્પષ્ટ ખ્યાલ નહીં આવે પણ અચોક્કસ એ સમય છે એ રજૂ થયો હશે બરાબર જેમ કે આપણે પહેલું વાક્ય જોઈએ તો સી હેઝ બીન સ્ટેન્ડિંગ હિયર ફોર વન અવર તેણી અહીંયા ઊભા છે છેલ્લે એક કલાકથી તો આપ જોઈ શકો છો કે આ કેવો સમય છે અચોક્કસ કઈ એક કલાક એ આપણને અહીં સ્પર્શ કરી નથી તો એને આપણે કયા ટાઈમથી ઓળખશું ડ્યુરેશન ઓફ ટાઈમ ખાસ યાદ રાખજો જ્યારે વાક્યમાં એફઓઆર ફોર હોય અને કોઈ અચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો હોય તો એને આપણે ડ્યુરેશન ઓફ ટાઈમનો ઓપ્શન તરીકે વિકલ્પ પસંદ કરીશું બરાબર છે યાદ રહી ગયું શું તો કે અચોક્કસ સમય દર્શાવવા માટેનો ઓપ્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ જેમાં બે વસ્તુ યાદ રાખવાની છે કે એમાં પ્રત્યેક એવો હશે ફોર અને એની પછી જે સમય દર્શાવવામાં આવ્યો હશે એ કોઈ સ્પષ્ટ હશે નહીં તો એને આપણે કહીશું ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે અચોક્કસ સમય બરાબર તો બીજું ઉદાહરણ જોઈએ મેહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ સિન્સ એટ એ એમ ઓકે તો આને કેવું કહેશું પોઈન્ટ ઓફ ટાઈમ પોઈન્ટ ચોક્કસ સમય દર્શાવ્યો છે કે મેહુલ રમી રહ્યો હતો ક્રિકેટ આઠ વાગ્યાથી એના માટે આઠ વાગ્યાના ક્રિકેટ રમી રહ્યા હતા તો તે ઇઝ કોલ પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય તો એને યાદ રાખવા માટે કયા પ્રત્યેનો ઉપયોગ થયો છે સેન્સ અને બાજુમાં કોઈ ચોક્કસ એકથી બાર જે કલાકો છે એની અંદરની કોઈ એક કલાક કે એક કલાકથી પ્રત્યે સુધીની બીજી કલાક આપણને આપવામાં આવી હશે જેને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહેશો યાદ રહી ગયું ને કે ડ્યુરેશન ઓફ ટાઈમ અચોક્કસ સમયગાળો કઈ રીતે તો કે ફોર વધતા સમયગાળો અને પોઈન્ટ ઓફ ટાઈમ તો કે સિન્સ વધતા સમયગાળો બરાબર છે એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે કે હી રીચડ વેન ઇટ વોઝ મોર્નિંગ તે પહોંચ્યા ત્યારે સવાર હતી તો અહીં ફક્ત સમય દર્શાવ્યો છે એટલે કે મોર્નિંગ મોર્નિંગ ઇવનિંગ નાઇટ નૂન ઓકે ટુમોરો યસ્ટરડે આ બધા શબ્દો આવે તો એ ફક્ત આપણને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમય રજૂ કરે છે કયા શબ્દો મોર્નિંગ ઇવનિંગ નૂન નાઇટ યસ્ટરડે ટુમોરો ટુડે આવા બધા પ્રત્યયો જે છે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ રજૂ કરે છે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમના ત્રણ પ્રકાર તમે શીખ્યા એ ફરીથી યાદ રાખજો કે ફોર વધતા સમય આવે તો એ સામાન્ય રીતે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે સિન્સ વધતા સમય આવે કે જેમાં ચોક્કસ સમય બતાવવામાં આવ્યો હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે અને મોર્નિંગ ઇવનિંગ નૂન નાઇટ યસ્ટરડે ટુમોરો અને ટુડે જેવા શબ્દો આવ્યા હોય તો એ ફક્ત ડિસ્ક્રાઇબિંગ ટાઈમ રજૂ કરે છે યાદ રહી ગયું ને તો આ ફંક્શન આપણી માટે થોડું વધારે મહત્ત્વનું છે તો આ રીતે સ્પેસિફાઈંગ ટાઈમ સમયનું વર્ગીકરણ અથવા સમયનું રજૂ થવું એ આપણે અહીં જોઈએ છીએ એ રીતે અગિયારમાં ખૂબ જ સહેલું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અહીં લોકેશન એટલે જગ્યા વાક્યમાં સ્થળ સૂચક નામ આપવામાં આવ્યું હશે એટલે કે જેમાં લોકેશન એટલે જગ્યા એટલે કે જેમાં સ્થળ સૂચક નામ જેમ કે શહેર દેશ વિસ્તાર ગામ શેરી વગેરેનું કોઈ પણ એક વાક્ય એક શબ્દ આપણમાં આપવામાં આવ્યું હશે જે આપણને ડિસ્ક્રાઇબિંગ લોકેશન એવું રજૂ કરતું હશે જેમ કે આપ અહીં જોઈ શકો છો વી વિઝિટેડ ધ સોમનાથ ટેમ્પલ લાસ્ટ વીક અમે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી ગયા અઠવાડિયે તો આપ જોઈ શકો છો કે અહીં સોમનાથ ટેમ્પલ સોમનાથ મંદિર છે એ શું છે લોકેશન છે જગ્યા છે કે જે આપણને ડિસ્ક્રાઇબિંગ લોકેશનની વાત રજૂ કરે છે માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ મારું ઘર પોસ્ટ ઓફિસની બાજુમાં છે તો આપ જોઈ શકો છો કે અહીં પોસ્ટ ઓફિસ નીચે આપણે અન્ડરલાઇન કરી છે તો એ આપણું સ્થળ દર્શાવ્યું છે બરાબર પછી તો કે જેની આપણે રાહ જોઈએ છીએ એ બાબત વી વિલ ગો ટુ અવર સ્કૂલ વેરી સૂન આપણે જઈશું આપણી નિશાળે ખૂબ જ ટૂંક સમયમાં બરાબર ને તો અવર સ્કૂલ એ શું છે તો કે સ્વાભાવિક રીતે સ્કૂલ એ એક સ્થળ સૂચક નામ છે માટે શું આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન તો મિત્રો યાદ રહી ગયું ને કે લોકેશન એટલે જગ્યા અને જેને ઓળખવા માટે સ્થળ સૂચક નામ દર્શાવવામાં આવ્યું હશે જેમ કે વી વિલ ગો ટુ પૂના એક અન્ય ઉદાહરણ કે અમે પૂના જઈશું તો અહીં પૂના એ શું છે તો કે સ્થળ સૂચક નામ છે જે આપણને શું બતાવે છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આપણને દર્શાવે છે અને આગળ વધીએ તો ફંક્શનનો ખૂબ જ મહત્ત્વનો અને છેલ્લો ટોપિક જેને કહેવામાં આવે છે ડિસ્ક્રાઈબિંગ એક્શન એટલે કે અહીં એક્શન એટલે ક્રિયા બરાબર કોઈ ક્રિયા બતાવવામાં આવી હોય છે કોઈ કામ થઈ રહ્યું હોય કે થયું હતું કે થશે એવું દર્શાવવામાં આવ્યું હોય તો વાક્યમાં જે તે ચોક્કસ કાળ કે સહાયકારક ક્રિયાપદ દ્વારા ક્રિયા રજૂ થાય છે યાદ રહી ગયું ને આપણે કાળ શીખી ગયા બરાબર ને તો એમાં કોઈ કાળ કે એમાં મદદ કરતા સહાયકારક ક્રિયાપદ વધતા ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ વધતા ક્રિયાપદની મદદથી કરતા છે એ કોઈ કાર્ય કરી રહ્યું હોય તેવું દર્શાવવામાં આવતું હશે જેમ કે આપણે અહીં જોઈ શકો છો કે દે શુડ ગો ટુ ટૂર ટુમોરો તેઓ આવતીકાલે પ્રવાસમાં જશે તો આપ જોઈ શકો છો અહીં ક્રિયા છે કઈ તો કે જવાની ગો ટુ બરાબર અને આગળ સહાયકારક તરીકે આવ્યું છે એ જ રીતે વી વિલ મેક અ પેઇન્ટિંગ અમે બનાવીશું એક ચિત્ર તો અહીં ક્રિયા છે શું તો કે ચિત્ર બનાવવાની એ ટુ રૂપ એટલે કે કે શબ્દ છે છે જે શું બતાવે ક્રિયા થઈ રહી છે એટલે કે ક્રિયાપદ બતાવે છે તો એ રીતે આ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું ઉદાહરણ છે એક આગળ જોઈએ ધ બુક વોઝ રીડ બાય હિન પુસ્તક વંચાઈ ગયું હતું તેના દ્વારા તો આ પણ એક કાળનું વાક્ય છે એટલે કે સાદા ભૂતકાળના પેસીવોઝનું વાક્ય છે બરાબર કે જેમાં વોઝ આગળ કર્મ છે પછી વોઝ આપવામાં આવ્યું છે અને પછી ક્રિયાપદનું પૂર્તદનનું રૂપ છે તો આમ આમાં પણ તેના દ્વારા શું કઈ ક્રિયા થઈ હતી તો કે પુસ્તક વાંચવાની ક્રિયા થઈ હતી તો આ રીતે જ્યારે કરતા દ્વારા કોઈ ક્રિયા થઈ રહી છે થઈ રહી હતી કે થશે તેવું દર્શાવે તો એને આપણે કયા ભાવાર્થમાં લેશું તો કે ડિસ્ક્રાઈબિંગ એક્શનના ભાવાર્થમાં લેશું તો આમ આ જે બાર આપણે જે ફંક્શન શીખ્યા એ આપ ધ્યાનથી સમજશો અને એ સમજણ મુજબ એના યોગ્ય જવાબ પરીક્ષામાં આપશો તેમજ આ વર્ષનો આપણે એક રીતે ઇંગ્લિશનો આગામી વર્ષ આવી પહેલાનો છેલ્લો લેક્ચર ગણીએ તો આગામી વર્ષ પણ આપનું ખૂબ સુખદાયી નીવડે ખૂબ સફળ નીવડે આપ ખૂબ જ પ્રગતિ કરો તે વાત સાથે હું